जय स्वामीनारायण श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण महोत्सव विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों आपणे भूगोल विषयनी अंदर पांचमो पाठ भूमिखंडो अने महासागरोनी वात आपणे अगाउना पाठमां पृथ्वीनी उत्पत्ति कई रीते थई एमनी बात करी, त्यार बाद भूमिखंडो अने महासागरो कई रीते अस्तित्व में आया एमनी बात करी के वेगनरे 1912 नी अंदर जे खंडो प्रवहनो सिद्धांत आप्यो एमणे आ सिद्धांत में एवं जणाव्युं के आजथी 20 करोड़ वर्ष पहला पृथ्वी पर मात्र ने मात्र एक ज खंड तो जेनु नाम हतुं पेंजिया अने एमनो पेंजिया जर्मन शब्द छे एमनो अर्थ थाय छे आदि महाखंड। भूसंचलन अने भूकंपना कारणे त्यारबाद खंडो अलग पड़िया अने जुदा जुदा सात खंडो अस्तित्वमां अने जे गर्ताओ हतुं एमां पाणी भरायुं एटले महासागरो अस्तित्वमां आव्या। सागरो महासागरो उपसागरो अस्तित्वमां आव्या। तो विद्यार्थी मित्रों आ पाठ में आपणे जोयुं के भारतनी अंदर विश्वनी अंदर पृथ्वी सपाटी पर 71% विस्तार में जल अने मात्र 29% जमीन खंडो धरावे छे। उत्तर गोलार्ध ने जमीन गोलार्ध कहेवाय छे। एमनी वात करी कि उत्तर गोलार्ध में 81% विस्तार पर पानी आवेलु छे ज्यारे मात्र 19% जमीन जल विस्तार धरावे छे। एटले 81% विस्तार में पानी आवेलु होवाथी 81% विस्तार जमीन खंडो धरावे छे। 19% विस्तार में पानी आवेलु एटले उत्तर गोलार्ध ने जमीन गोलार्ध पर कहेवाय। જ્યારે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે કેમ કે દક્ષિણ ગોળાર્ધમાં 90.5% વિસ્તારમાં પાણી અને માત્ર 9.5% વિસ્તાર જમીન ખંડો ધરાવે છે એટલે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવાય છે। એમની પણ આપણે વાત કરી વેગનરે જે ખંડ પ્રવાહનો સિદ્ધાંત 1912માં રજૂ કર્યો એમણે રજૂ કર્યું કે ભાઈ એક દેશમાં બનતો કોલસો બીજા દેશમાં એ જ પ્રકારનો કોલસો મળી આવે છે। એક ખંડમાં જે પ્રાણીના અશ્મિઓ મળી આવે છે બીજા ખંડમાં એવા જ અશ્મિઓ મળી આવે છે। આ તુલના કરી અને એમણે ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપ્યો। આજે આપણે ભૂતત્વ સંચલન સિદ્ધાંતની વાત કરીએ એટલે કે પૃથ્વી સપાટીમાં સાત પ્લેટો આવેલી છે જેને ભૂતપ્તિ કહેવાય છે। આ સાતે પ્લેટો દૂર પણ કશે છે અને નજીક પણ આવે છે। બે પ્લેટો સામસામે જ્યારે અથડે છે ત્યારે જમીન કંપન અનુભવે છે અને આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો ભારતમાં જે આજે હિમાલય છે ત્યાં પહેલા 33 નામનો મહાસાગર હતો પણ બે પ્લેટો અથડાય જમીને કંપન અનુભવ્યો કાપ ઉસકાયો અને 33 મહાસાગરની જગ્યાએ હિમાલયનું સર્જન થયું। આજનો અરબ સાગર કેમ કે ભારતની પશ્ચિમ દિશામાં અરબ સાગર આવેલો છે તો અરબ સાગરની જગ્યાએ પહેલા પર્વતમાળાઓ હતી। ભૂકંપ આવવાને કારણે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ એટલે ત્યાં અરબ સાગર અસ્તિત્વમાં આવ્યો।
સિંધુ નદી પહેલા કચ્છના અખાતને મળતી હતી. ભૂકંપ દ્વારા સિંધુ નદીએ પોતાનું વહેણ બદલ્યું અને પંજાબમાં થઈ પાકિસ્તાનમાં થઈ ભારત સામે. તો આ ભૂતપ્તિઓ એ અભિસરણ અને અપસરણ કરે છે, એટલે કે દૂર પણ કરશે અને નજીક પણ આવશે. તો જોઈએ આપણે ભૂમિખંડો અને મહાસાગરોનું તળિયું એક એકમ તરીકે ખસે છે, તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્રા બળ એટલે કે એસ્ટેનોસ્ફિયરનો પણ તેમાં સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિભાગોને ભૂતપ્તિ અથવા પ્લેટ કહે છે. વૈશ્વિક ભૂવિસ્તરણ કે સંકોચન ચંદ્રને કારણે આવતી ભરતીના બળોની અસરો આપણે જોઈએ કે સમુદ્રની અંદર ભરતી આવે છે, દૈનિક ભરતી અને અર્ધ દૈનિક. દૈનિક ભરતી એટલે કે દિવસમાં કિનારા ઉપર એક જ વખત પાણી આવતું હોય એને દૈનિક ભરતી કહેવામાં આવે છે. અર્ધ દૈનિક ભરતી તો મોટે ભાગે અર્ધ દૈનિક ભરતી જોવા મળે છે, એટલે કે કિનારામાં 24 કલાકમાં બે વખત પાણી આવતું હોય છે. તો આવી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એને કારણે ભરતી આવે. ભરતીની બળોની અસરો ભૂપટલના વિસ્તૃત ભાગોમાં ઉસકાવ, ખંડોનું પ્રવાહન, સમુદ્ર તળનું પ્રસારણ વગેરે વિશેની માહિતી આ સિદ્ધાંત આપે છે. મુખ્યત્વે સાત ભૂતપ્તિઓ છે. તો પૃથ્વી સપાટી ઉપર સાત પ્લેટો મુખ્યત્વે આવેલી છે. તો એમાં પહેલું છે ઉત્તર અમેરિકાની ભૂતપ્તિ, દક્ષિણ અમેરિકાની ભૂતપ્તિ, પેસેફિક જે વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે તો ત્યાં ભૂતપ્તિ આવેલી છે, યુરેશિયન ભૂતપ્તિ, આફ્રિકાની ભૂતપ્તિ, ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતપ્તિ અને એન્ટાર્કટિક ભૂતપ્તિ. આ સિવાય 20 જેટલી ગૌણ ભૂતપ્તિઓ મળશે. આ ભૂતપ્તિઓને પર્વતીય હારમાળાઓ ભૂસપાટી પરની નવી ગ્રેડ પર્વતીય શ્રેણીઓ સાગરમાં જળમગ્ન, આપણે જોઈએ કે મહાસાગર પેસિફિક મહાસાગરની અંદર પણ પર્વતોની હારમાળાઓ આવે છે પણ એ જળમગ્ન છે એટલે આપણે એને જોઈ શકતા નથી. તો પર્વતીય હારમાળાઓ ભૂસપાટી પરની નવી ગેર પર્વતીય શ્રેણીઓ સાગરમાં જળમગ્ન ફાટો વગેરે બીજાથી જુદી પાડે છે. ભૂતપ્તિઓ સેવટે તો જળરચનાત્મક સ્વરૂપો છે. જળમગ્ન પર્વત શ્રેણીઓ સામુદ્રિક ખીણો, સમુદ્રની અંદર ઊંડી ખીણો પણ આવેલી છે અને પર્વતીય વિસ્તારો પણ આવેલા છે પણ એ જળમગ્ન છે, ઉપર પાણી ભરેલું છે એટલે આપણને સપાટી સરખી દેખાય છે. જળમુખી ટાપુઓ, ભૂકંપજન્ય વિસ્તારો, ફાટખીણો વગેરે ભૂતપ્તિઓની કિનારીઓ સાથે સંકળાયેલી છે. તો જ્વાળામુખી આપણે જોઈએ કે વિશ્વમાં ઘણા બધા જ્વાળામુખી પર્વતો આવેલા છે અને ભૂકંપજન્ય ક્ષેત્રો પણ ઘણા બધા આવેલા છે. ભૂતપ્તિઓમાં કદમાં વૈવિધ્ય રહેલું છે. કેટલીક ભૂતપ્તિઓ 10,000 ચોરસ કિલોમીટર કે તેથી ઓછો વિસ્તાર ધરાવશે તો કેટલીક ભૂતપ્તિઓ 10 કરોડ ચોરસ કિમીથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલી છે. પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતપ્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, પેસિફિક, આફ્રિકા અને યુરેશિયા આ 3 છે ખૂબ મોટી ભૂતપ્તિઓ છે. જ્યારે બિસ્માર, સોલોમન, સોમાલિયન,
नाजका कॉकस अरेबियन फ्यूजी फिलिपीन कैरोलिन वगैरह नानी गौण भू तकतीओ से तो विश्व जेटली अभी गौण भू तकतीओ पर आवेली से जो बे भू तकतीओ एक बीजा थी विरुद्ध दिशा में खसती हो तो तेमने अपसारी भू तकतीओ कहेवामां छे अपसारी એટલે दूर दूर जती हो विरुद्ध दिशा में खसती हो तो ने अपसारी तो एक मार्ग में पूछे कि अपसारी भू तकतीओ એટલે શું तो विद्यार्थी मित्रों बे भू तकतीओ अथवा बे प्लेटो एक बीजा थी विरुद्ध दिशा में खसती हो એટલે કે दूर दूर जाती हो तो એમને આપણે અપસારી ભૂ તકતીઓ કહીએ છીએ જો બે ભૂ તકતીઓ એકબીજા તરફ આગળ વધીને નજીક આવતી હોય તો તેને અભિસરણ ભૂ તકતીઓ કહેશે અભિસરણ ભૂ તકતી એટલે શું અને અપસારી ભૂ તકતી અભિસરણ ભૂ તકતીઓ એટલે કે બે પ્લેટો નજીક 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 આવતી હોય તો એને અભિસરણ ભૂ તકતીઓ કહેવાય છે બે માંથી એક પ્રશ્ન આવશે અભિસરણ ભૂ તકતી એટલે શું અથવા અપસારી ભૂ તકતી એટલે શું યાદ રાખજો અભિસરણ એટલે બે પ્લેટો નજીક આવતી હોય અને અપસારી એટલે બે પ્લેટો પોતાથી દૂર જતી હોય તો એમને ભૂ તકતીઓની જાડાઈ 47 કિમી કે તેથી વધુ હોવી જોઈએ કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ 40 કિમી અને સમુદ્ર તળની જાડાઈ 7 કિમી છે એક અંદાજ મુજબ ભૂ તકતીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારોમાં નિશ્ચિત 70 કિમી થી માંડી જમીન ખંડો નિશ્ચિત 150 કિમી હોવી જોઈએ તો આ રીતે ભૂ તકતીની જાડાઈ છે એ પણ 70 કિલોમીટર થી વધારે હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂ તકતીઓની આકૃતિ આપેલી છે એમાં પણ તમે જોઈ શકો છો ભૂ તકતીઓ સરકસ તેની સાબિતી નિષ્ક્રિય જ્વાળામુખીઓની પર્વત શૃંખલા છે આપણે જોઈએ કે નિષ્ક્રિય જ્વાળામુખીના આપણે પ્રકારો જોઈએ સક્રિય જ્વાળામુખી સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી સક્રિય જ્વાળામુખી એટલે કે કાયમ માટે સતત જ્વાળાઓ એમાંથી નીકળતી રહેતી હોય એને સક્રિય જ્વાળામુખી કહીએ છીએ સુપ્ત જ્વાળામુખી તો જ્વાળામુખી જ્વાળાઓ નીકળતી રહે એ બધી અમુક ટાઈમ માટે બંધ થઈ જાય ફરી વખત પાછી જ્વાળાઓ નીકળે તો એને સુપ્ત જ્વાળામુખી કહેવામાં આવશે અને નિષ્ક્રિય જ્વાળામુખી એટલે કે જ્વાળામુખી એક વખત પ્રસ્ફુટન થયા બાદ જ્વાળા નીકળવાનું બંધ થઈ જાય એને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી કહીએ છીએ તો ભૂ તકતીઓ સરકસ તેની સાબિતી હો નિષ્ક્રિય જ્વાળામુખીની પર્વત શૃંખલા છે માનવામાં આવશે એસ્ટેલોસ્ફિયર માં ઉદ્ભવતા ઉષ્ણતા નયન પ્રવાહો ભૂ તકતીઓને ગતિશીલ રાખે છે મેન્ટલ અતિ ગરમ ભાગો આવેલા છે જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્ત્રોત છે સરકતી ભૂ તકતી પર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે તો ઘણી વખત ભૂ તકતી અભિસરણ અને અપસરણ કરે છે નજીક આવે છે દૂર ખસે છે તો એને કારણે જે જ્વાળામુખી બંધ થઈ જાય છે હડસેલાઈ જાય છે અને એ નિષ્ક્રિય બની જાય છે કેટલાક ઉપોર્વિતો ભૂ તકતીઓની સર્પની ક્રિયા માટે ઉષ્મી નયન પ્રવાહોને કારણભૂત માનતા નથી તેઓના મત અનુસાર મિશ્રાવરણમાં રહેલો મેઘમાં સમુદ્ર તળની ફાટ દ્વારા બહાર આવી નવું સમુદ્ર તળ રસે છે લાવાના ધક્કાને કારણે તે ટોળાવની દિશામાં સરકે છે નવ સમુદ્ર દળ સરકતા પટ્ટાની ગરજ સારે છે તો જ્વાળામુખી નિષ્ક્રિય થવા માટે ઘણા
આ ભૂત તકતીઓ છે એને કારણભૂત માનતા નથી. તેના ઉપર ભૂત તકતીઓ સરકતી સ્ત્રીની માફક અત્યંત મંદ ગતિથી સરકે છે. ભૂત તકતી વિશાળધારામાં સમુદ્ર તળ પ્રસરણ અને ખંડ પ્રવાહ વિશાળધારાને એક વૈશ્વિક સૂત્રમાં બાંધવાનો પ્રયત્ન થયો છે. ભૂમિકંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણ તથા ગીરી નિર્માણની પ્રક્રિયાને સમજાવતી આ સૌથી મહત્વની વૈજ્ઞાનિક વિશાળધારા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર પૃથ્વી સપાટી ઉપર સાત ભૂત તકતીઓ છે. આ એક મહત્વની વિશાળધારા છે જે ખંડ પ્રવાહ સિદ્ધાંત અને સમુદ્ર તળ ને સિદ્ધાંતને આ વિશાળધારા છે. એ ગીરી નિર્માણ એટલે કે પર્વતોનું નિર્માણ, મહાસાગરોની ઉત્પત્તિ આ બધું સમજાવવા માટે આ ભૂતકતી વિશાળધારા પર ખૂબ મહત્વ છે. ત્યાર પછી ભારતીય ભૂતકતીનું સંશોધન, તો એમની વાત આપણે આવતા તાસમાં પરિચય રાખીએ. જય શ્રી કૃષ્ણ.